એશિયામાં નામાંકિત ગણાતી બારડોલી સુગર ફેક્ટરીના ટ્રક ચાલકો શેરડી ભરીને આવતી વેળાએ લોકડાઉનને લીધે ઉચ્છલ વિસ્તારમાં પોલીસે ટ્રક ચાલકોને માર માર્યો હતો, જેથી ટ્રક ચાલકો વિફર્યા હતા અને સુગરમાં ટ્રક લાવી અને હવે લોકડાઉન નહીં ખુલે ત્યાં સુધી ટ્રક નહીં ચલાવવાનું, તેમજ શેરડીના ભરેલા ગાડા તેમજ ટ્રેક્ટરોને પણ ખાલી નહીં થતા અને તેમને અટકાવતા હોબાળો મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા ઉપપ્રમુખ તેમજ ટ્રાન્સપોર્ટ વિભાગ સમજાવવા જતા મામલો ઉગ્ર બન્યો હતો. ટ્રક ચાલકોએ ઓફિસમાં પણ તોડફોડ કરી હતી. આ હકીકત અંગે પોલીસને જાણ કરાતા બારડોલી પીઆઈ અને સ્ટાફ પહોંચી અને સમજાવવા જતા તોફાને ચડેલા ડ્રાઈવરોએ સંસ્થાના ઉપપ્રમુખ સહિત બારડોલી પીઆઈ અને સ્ટાફ પર હુમલો કરતા મારામાર કરતા રાત્રે જિલ્લાની પોલીસ કાફલો આવી પહોંચી અને ડ્રાઈવરોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ બારડોલી સુગરની ટ્રકો તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાંથી શેરડી પીલણ માટે લાવે છે. તાજેતરમાં કોરોના વાયરસના પગલે સમગ્ર દેશ લોકડાઉન કરવામાં આવ્યો છે અને ગુરુવારે ઉચ્છલ વિસ્તારમાં શેરડી ભરેલી ટ્રકના ચાલકે પોલીસને માર માર્યો હતો. આ પહેલા બે દિવસ પહેલા વાલિયામાં ટ્રક ચાલકને પોલીસે માર માર્યો હતો, જેથી રાત્રે શેરડી ભરેલી ટ્રક ચાલકો બારડોલી સુગર ખાતે આવી એક સંપ કરી શેરડી ભરેલી ટ્રક ખાલી નહીં કરવા તેમજ લોકડાઉન ખુલે ત્યાં સુધી બંધ કરવાની માંગણી કરી હોબાળો મચાવ્યો હતો. વધુમાં શેરડી ભરેલા બળદગાડા અને ટ્રેક્ટરોને પણ ખાલી નહીં કરાતા ધમકાવ્યા હતા, જે બાબતે રાત્રે ઉપપ્રમુખ ભાવેશભાઈ તેમજ ટ્રાન્સપોર્ટ વિભાગના પ્રમુખ સહિત પહોંચી અને સમજાવ્યા હતા. હાજર 150 થી વધુનું ટોળુંમાંથી 100 લોકો તૈયારી બતાવી હતી અને આ સમય 48 થી વધુ ટ્રક ચાલકો ઉશ્કેરાયા હતા અને ટ્રાન્સપોર્ટની ઓફિસમાં તેમજ પાર્ક કરાયેલ ખાનગી વાહનોમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ ઉપપ્રમુખ સહિત કાંટા વિભાગના કર્મચારી રાવજીભાઈ પટેલ તેમજ નીરજભાઈ પટેલને માર મારવા લાગ્યા હતા, જેથી બારડોલી પોલીસમાં જાણ કરાતા પીઆઈ મહેશ ગિલાતર તેમજ સ્ટાફ સાથે પહોંચી ગયા હતા, સમજાવવાનો પ્રયાસ પણ કર્યા હતા. ત્યારે ફરી એક વખત ટ્રક ચાલકોનું ટોળું વિફર્યું હતું અને પથ્થરમારો ચલાવી બારડોલી પીઆઈ તેમજ સ્ટાફ પર હુમલો કરી અને શેરડી કાપવાના કોયતા છુટ્ટા માર્યા હતા. પીઆઈ MH ગિલાતરને પગના ભાગે શેરડી તેમજ લાકડાના સપાટા માર્યા હતા. જો કે પરિસ્થિતિ સમજી ગયેલા પોલીસ અને સુગરના કર્મચારી કેનયાર્ડમાંથી નીકળી ગયા હતા. પોલીસના ઉપલા અધિકારીઓને જાણ કરતા જ ગણતરીના સમયમાં જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા પોલીસનો કાફલો સુગરમાં આવી ગયો હતો અને કેનયાર્ડમાં પહોંચી હુમલો કરનારને કોર્ડન કર્યા હતા અને પોલીસે હલકો બળ પ્રયોગ કરવા જતા ભગવત હતા કેટલાક ટ્રક ચાલકો પડી ગયા હતા તો અમુક ટ્રક ચાલકો ઝાડ પર ચડી ગયા હતા, જેથી શેરડી ભરેલી ટ્રક પર ચડીને ભાગવા જતા પડી જવાથી અમુક ચાલકોને નાની મોટી ઈજાઓ પણ થઈ હતી. પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચી હુમલો કરનાર ટ્રક ચાલકોમાં 48 લોકોની ધરપકડ કરી હતી, જ્યારે પોલીસને કોઈ અન્ય 10 જેટલા ચાલકો ભાગી ગયા હતા. બારડોલી પીઆઈ ML ગિલાતર ફરિયાદી બની 58 જેટલા લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.